ધોરણ 12માં વિભાગ બીજો સેક્રેટરિયલ પ્રેક્ટિસ માં સૌથી ચેપ્ટર પહેલું છે શેર બહાર પાડવા. તો કંપની પેલા શેર બહાર પાડવા માટે સૌથી અગત્યનું કાર્ય તો કે કંપની છે પોતાના શેરને પબ્લિકમાં વેચવા માટે તો કે કંપનીએ જાહેરાત કરવી પડે છે. એટલે કે જો કંપની જાહેરાત ન કરે ત્યાં સુધી કંપની પોતાના શેર એ બજારમાં વેચી શકતી નથી. પરંતુ કોઈ પણ અરજદારને શેર ખરીદવા છે તો કે આ કંપનીએ શેર બહાર પાડેલા છે એવીને જાણ આપણે કરવી પડશે. તો કે કંપની છે આ જાણીને કેવી રીતના કરશે? તો કે કંપની છે એ જાણ એક વિજ્ઞાપન પત્ર બહાર પાડીને આ જાણ તેને કરશે. તો સૌથી પહેલા તો કે વિજ્ઞાપન પત્ર છે એ બે પ્રકારની કંપની છે, એક જાહેર કંપની અને બીજી છે ખાનગી કંપની. પરંતુ ખાનગી કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી, પરંતુ જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે. તો કંપની છે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને પોતાના જે આ શેર છે એ પબ્લિકને વેચે છે, અને વિજ્ઞાપન પત્ર બહાર પાડશે પછી જ તે તમામ અરજદારને જાણ થશે કે આ કંપનીએ પોતાના શેર એ વેચવા માટે કાઢેલા છે, એટલે કે શેર છે એ વેચશે. તો સૌથી પહેલા તો કે શેર બહાર પાડવા આ ચેપ્ટરમાં, તો વિજ્ઞાપન પત્ર એટલે શું કે 11મા ધોરણમાં તો આપણે જોઈ ગયા છીએ, તેમ છતાં પણ અહીંયા એ ટૂંકી વ્યાખ્યામાં આપણે જોઈએ કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. તો સૌથી પહેલા તો કે કંપની છે એ શું કરશે? પોતાના શેર પબ્લિકને વેચવા માટે એ શેર વેચવા માટે સૌથી પહેલાં તો એ પબ્લિકને વિજ્ઞાપન પત્ર બહાર પાડશે, અને ત્યારબાદ એ શું કરશે? શેર વેચશે. એટલે કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. એટલે કે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે જ વિજ્ઞાપન પત્ર. ત્યારબાદ કંપની ખાનગી ધોરણે પણ શેર વેચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે. કોઈ પણ કંપની છે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા વગર પણ શેર તો વેચી શકે, પરંતુ એ કોની માટે? તો કે ખાનગી કંપની માટે જ. તે કીધું કે કંપની ખાનગી ધોરણે વેચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે. એ સિવાય તો કે તદુપરાંત કે હકના શેર, બોનસ દ્વારા શેર પણ બહાર પડે છે. આવા શેર છે એ પોતાના જૂના જે વર્તમાન જે શેર ધારકો છે તો તેવા શેર ધારકોને તમે હકના શેર અને બોનસ દ્વારા શેર પણ આપી શકો. હવે હકના શેર અને બોનસ શેર કોને કહેવાય? તો કે જે વર્તમાન શેર ધારકો છે, કંપની છે એ ચાલુ છે, બીજી વાર કંપની શેર બહાર પાડે છે, તો કે જે જૂના શેર ધારકોને સૌથી પહેલા પ્રાધાન્ય આપતા, એટલે કે જે જૂના શેર ધારકો છે પહેલા પ્રથમ હક તેને આપવાનો, એટલા માટે તેને આપણે કહેશું હકના શેર. અને બોનસ દ્વારા શેર એ પણ આપણે 11મા ધોરણમાં સૌથી બીજા વિભાગ સૌથી છેલ્લું ચેપ્ટર આપણે જોઈ ગયા છીએ, તો તેમાં તમને બોનસ શેર અને હકના શેર એ બંનેની માહિતી વિગતવાર આપેલી છે. તેમ છતાં અહીં તમે બોનસ શેર લેશું, કંપની છે કોઈ પણ પ્રકારનો રોકડ અવેજ લીધા વગર, એટલે કે રોકડા પૈસા લીધા વગર એ પોતાના શેરધારકોને, પોતાના અરજદારોને આ બોનસ સ્વરૂપે શું કરે છે? શેર આપે છે. આપણને કંપની છે કોઈ પણ દિવાળી ઉપર કેમ રોકડ સ્વરૂપે બોનસ આપશે? પરંતુ અહીંયા તમે કીધું છે કે કંપની છે એ શું કરવાનું કે રોકડ લીધા વગર જે પૈસા આપણે લઈએ છીએ પૈસા લેવાના નથી, કોઈ પણ રોકડ લીધા વગર બોનસ એને આ શેર આપવાના છે. તદુપરાંત હકના શેર, બોનસ દ્વારા શેર પણ એ શું કરે છે? કંપની બહાર પાડે છે. આવી રીતના છે એ કંપની છે પોતાના જુદા જુદા શેર એ વેચશે. પરંતુ કંપની છે આ શેર વેચવા માટે એ સરકારે જુદા જુદા એને કાયદાઓ બનાવી દીધા છે, અને આ કાયદાનું પાલન કરીને કંપનીએ પોતાના શેર વેચવા પડશે. તો અહીંયા તમને એ કાયદાઓ જુદા જુદા ત્રણ સમજાવ્યા છે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના શેર સિવાય પણ કંપની જુદી જુદી ઘણી બધી જામીનગીરીઓ વેચવા માટે કાઢતા હોય છે. પરંતુ કીધું છે કે ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 સૌથી પહેલો અહીંયા તમને કાયદો કીધો છે કે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 જે આપણે 1956નો સૌથી જૂનો પહેલો કાયદો માનતા હતા તે છે કે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956
બીજો કંપની કાયદો છે નવો કે જે 2013 માં તૈયાર કરવામાં આવેલો હતો કે કંપનીનો કાયદો નવો 2013 અને ત્રીજો કાયદો છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 કે જેને આપણે સેબીનો કાયદો કહેશું ફરીથી ભારતમાં શેર અને જામીનગીરીના જાહેર ભરણા માટે કંપની કેટલા કાયદાઓ બહાર પાડે છે તો સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 બીજો કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ જે આ કાયદો છે કયોનો છે તો કે સેબીનું પૂરું નામ આપો તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે વર્ષ 1992 માં બહાર પાડવામાં આવેલો હતો તો આ તમામ હેઠળ સેબી દ્વારા વખતોવખત એટલે કે શેર બહાર પાડવા માટે વખતોવખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું કંપનીએ ફરજિયાત પાલન કરવું જરૂરી છે કે પોતાના શેર છે પબ્લિકમાં વેચવા માટે શેર બજારમાં વેચવા માટે તો કે જે આ કાયદાઓ છે જેના નીતિ નિયમો છે જેની માર્ગદર્શિકાઓ છે તો એનું પાલન તેને ફરજિયાત કરવું પડે છે પછી જ આ પબ્લિકમાં તમે શેર વેચી શકો તો પછી જાહેર કંપની અને ખાનગી કંપની બંને તો શેર તો બહાર પાડે છે અને શેર બહાર પાડીને શું કરે છે એકઠી તો કે શેર મૂડી એકઠી કરે છે તો અહીંયા તમને જાહેર કંપનીનું કીધું છે કે જાહેર કંપની છે એ કેટલી રીતે શેર મૂડી ઊભી કરી શકે તમને પ્રશ્ન એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે જાહેર કંપની કેટલી રીતે શેર મૂડી ઊભી કરી શકે છે તો જાહેર કંપની જુદી જુદી ચાર રીતે શેર મૂડી ઊભી કરી શકે તો જાહેર કંપની છે સૌથી પહેલાં જાહેર ભરણા દ્વારા બીજું છે હકના ભરણા દ્વારા ત્રીજું છે બોનસ શેર દ્વારા અને ચોથું છે ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા આ શેર મૂડી ઊભી કરે છે કે જાહેર કંપની છે પોતાના શેર વેચીને જે નાણાં એકઠા કરે છે એ કેટલી રીતે શેર મૂડી ઊભી કરે છે તો ફરીથી ચાર રીતે તો પેલું જાહેર ભરણા દ્વારા હકના ભરણા દ્વારા બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા કંપની છે શેર મૂડી એકઠી કરી શકે અને પોતાના શેર છે એ પબ્લિકમાં વેચી શકે છે ત્યારબાદ તમને આગળ કીધું છે કે કંપની દ્વારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે કંપનીએ જો આ બીજીવાર શેર બહાર પડેલા હોય અને જૂના શેરધારકો પાસે શેર પડ્યા હોય અને આવા શેર એ પબ્લિકને પાછા વેચવા છે ને તો એ શેરધારકોએ સૌથી પહેલાં તો કોની પરવાનગી લેવી પડશે તો કે સૌથી પહેલાં તો એ કીધું કે સંચાલક મંડળની પરવાનગી લઈને કીધું કે કંપની દ્વારા અનુસાર કંપનીના જે આ નીતિ નિયમો છે જે આપણે જોઈ ગયા ત્રણ નીતિ નિયમો તેનું પાલન કરીને કંપની દ્વારા અનુસાર કોને પૂછવાનું છે કોની પરવાનગી લેવાની તો કે સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પોતાની પાસે શેરધારક પાસે જે વધારાના શેર છે એ શું કરે છે તો કે જાહેર જનતાને આ વેચી શકે છે જે પબ્લિકને આ શેર વેચે છે તો કે જેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે બરોબર વેચાણ માટેની દરખાસ્ત એટલે કે તમે કે જે અમારી પાસેથી શેર છે એ ખરીદો તો એ કીધું કે જેને વેચાણ માટેની દરખાસ્ત કહેવામાં આવે પરંતુ આવા શેર પબ્લિકને વેચવા માટે તો કે કંપની છે કેના દ્વારા જાહેરાત કરી શકે જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને બીજી અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે બરોબર હવે શેર તમારે વેચવા છે તો પાછું તમારે વિજ્ઞાપન પત્ર બહાર તો પાડવું પડશે ને વિજ્ઞાપન પત્ર બહાર જ્યાં સુધી નહીં પાડો ત્યાં સુધી કોઈ પણ જાહેર જનતાને લોકોને જાણ નહીં થાય કે કંપનીએ આ શેર વેચવા માટે કાઢેલા છે એટલા માટે કીધું છે કે જાહેર જનતાને શેર અને જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપે છે અને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે જ પાછું વિજ્ઞાપન પત્ર એટલા માટે કે વિજ્ઞાપન પત્ર છે આ બહાર પાછું પાડવું પડશે અને શું કરવું પડશે એને આ શેર વેચવા પડશે એટલે માટે પછી પરંતુ વિજ્ઞાપન પત્ર કંપની કેટલી રીતે બહાર પાડી શકે એટલે કે પબ્લિકને છે આ શેર વેચવા માટે જાણ કરવી છે તો તમે કેવી રીતે કરી શકો તો અહીંયા તમને જુદા જુદા એના સ્વરૂપ આપ્યા છે કોઈ પણ પ્રકારની નોટિસ તમે નોટિસ
તમે છપાવી શકો ન્યૂઝપેપરમાં છે, કોઈ ન્યૂઝપેપર જો જુઓ તેમાં તમને જાહેર નોટિસ આપેલી હોય છે જેની ઉપર લખેલું હશે વિજ્ઞાપતિ, ઇંગ્લિશમાં હિન્દીમાં હોય તો લખેલું હશે વિજ્ઞાપતિ અથવા તો વિજ્ઞાપન પત્ર એવું લખેલું હશે બરાબર, અથવા તો જાહેર નોટિસ આવા મોટા અક્ષરે જો આવું કોઈ લખેલું હોય તો એને એમ જ સમજવાનું એ શું છે વિજ્ઞાપન પત્ર છે. ન્યૂઝપેપર જ આખું શું છે વિજ્ઞાપન પત્ર, એટલે કે એ તમામ જાહેરાત એમાં જ તમને જોવા મળશે. પરંતુ કંપની છે આ કંપનીના કાયદાઓનું પાલન કરે એ સ્પેશિયલ પોતાનું જ વિજ્ઞાપન પત્ર તૈયાર કરે છે. કોઈ પણ પ્રકારની તમે નોટિસ હોય સર્ક્યુલર જેને આપણે કે શું પરિપત્ર, સર્ક્યુલર જાહેરાત અને અન્ય દસ્તાવેજો દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપે છે તેને કે શું વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્રમાં કીધું કે દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે બરોબર ને, આમંત્રણ કહેતા તો કે જે આ કંપની છે એ પબ્લિકને પોતાના શેર વેચવા માટે ખરીદવા માટે શું કરે છે તો કે જાહેર જનતાને આ જાણ કરે છે. પરંતુ જાણ તમે કેવી રીતના કરી શકો, કોઈ પણ રીતે તમે આ જાણ કરી શકો, તમે ચોપાનિયા છે એ છપાવીને એ જાણ કરી શકો અથવા તો મોટા બેનર છે એ લગાવીને પણ તમે જાણ કરી શકો. આવા વિવિધ જગ્યાએ તમે જો રોડ ઉપર પસાર થતા હોય તો અહીંયાથી તમે આવા મોટા બેનર છે એ શું છે તો એક પ્રકારની જાહેરાત જ છે. અને જાહેરાત વાંચીને આપણે વસ્તુ ખરીદીએ છીએ અથવા તો જાહેરાત વાંચીને તે વસ્તુ આપણે લેવા માટે જઈએ છીએ. તો અહીંયા પણ આ જુદા જુદા જાહેરાતના પ્રકાર છે, કયા કયા નોટિસ સર્ક્યુલર જાહેરાત એ સિવાયના અન્ય દસ્તાવેજો દ્વારા કંપની જાહેર જનતાને પોતાની જે જામીનગીરી શેર સિવાયની જે જામીનગીરીઓ છે એ વેચવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે જેને કહેશું આપણે વિજ્ઞાપન પત્ર. પરંતુ આ શેર વેચવા છે તો કંપની છે એ કંપની જ તે એ સીધા શેર વેચશે? ના, કંપની સીધા શેર વેચતી નથી. પરંતુ હજુ નવી નવી કંપની હોય તો કોઈ પણ અરજદાર સીધા કંપની ઉપર વિશ્વાસ કરશે નહીં. એટલા માટે કોઈ પણ અરજદાર અથવા તો શેર હોલ્ડર જે શેર ખરીદવા માટે અરજદાર છે તે વ્યક્તિ શું કરશે, પોતાના જાણીતા જે દલાલ હશે તેનો સંપર્ક કરશે અને એને પૂછશે ભાઈ મારે આ કંપનીના શેર ખરીદવા છે તો એ કંપનીના શેર ખરીદાય કે ન ખરીદાય? તો એના માટે કોઈ જે મધ્યસ્થી એટલે કે આપણે જે વચ્ચે દલાલને રોકી છે એવા અનેક વ્યક્તિઓ કાર્ય કરે છે જેને આપણે બધાને સાદી ભાષામાં સરળ ભાષામાં કહેતું કે શેર દલાલ, જે મધ્યસ્થી તરીકેનું કાર્ય કરે છે. કંપની અને શેરધારક એની બંને વચ્ચે જે શેર દલાલ છે એને કહેશું આપણે મધ્યસ્થી. તો અહીંયા સૌથી પહેલા તો કે કંપની મધ્યસ્થી, મધ્યસ્થી એટલે કે શેર દલાલ અને શેર હોલ્ડર. કંપનીએ છે શેર હોલ્ડરને શેર વેચવા છે, પરંતુ જ્યાં સુધી કોઈ પણ મધ્યસ્થી એટલે કે શેર દલાલ ન હોય ત્યાં સુધી કંપનીનો વેટો શેર હોલ્ડર સુધી કરી શકાય નહીં. એટલા માટે જ તે શેર હોલ્ડર છે પેલા સૌથી પહેલાં કોનો સંપર્ક કરશે તો કે મધ્યસ્થી એટલે કે શેર દલાલનો સંપર્ક કરશે. અને શેર દલાલ છે પછી એને કંપનીની માહિતી આપશે કે આ કંપનીના શેર ખરીદાય અથવા તો આ કંપનીના શેર ન ખરીદાય. એટલા માટે આ તમામ આપણા જાહેર ભરણાની પ્રક્રિયાની સમગ્રની કાર્યવાહી પૂરી કરવા માટેના તમામ છે એ મધ્યસ્થીઓ છે. તો જોઈએ કે આપણા મધ્યસ્થીઓ છે કયા કયા. મેં કીધું છે કે જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે, તો સૌથી પહેલા કીધું કે લીડ મેનેજર. તો લીડ મેનેજર કોણ છે તો કે શેર બહાર પાડવાથી તેનું અંતિમ કાર્ય શેર વેચણીનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધીની આ સમગ્ર પ્રક્રિયાની કાર્યવાહી છે એ કરવા માટે કંપની એક વ્યક્તિની નિમણૂક કરે છે જેને કહેશું આપણે લીડ મેનેજર. અથવા તો જે આવા જે અઘરા જે પારિભાષિક શબ્દો છે તમારું જે પાઠ્યપુસ્તક છે એની પાછળ જે પારિભાષિક શબ્દોનું આખું જે લિસ્ટ આપ્યું છે એમાં તમને અમુક શબ્દો તો સમજાવ્યા જ છે. એટલે કીધું છે કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાયંદરી દલાલો, ડિપોઝિટરી. તો ડિપોઝિટ તો
આપણે ખબર જ છે ડિપોઝિટરી છે કેટલી, તો ડિપોઝિટરી આપણા ભારતમાં બે કાર્ય કરે છે, NSDL અને CDSL, ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક એક્સચેન્જ એટલે જેને આપણે કહેશું શેર બજાર, એ સિવાય દલાલો વગેરેની તમે મદદ લઈ શકો. અને જે આ જાહેર કંપની છે એની નાની પ્રક્રિયા છે એ પૂરી કરી શકે. હવે કોઈ પણ નવી નવી કંપની હોય એટલા માટે એ અરજદાર છે નવી કંપનીમાં સરળતાથી આ શેર ખરીદીને પોતાના નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં. એટલે કે કંપનીને પોતાનો ધંધો શરૂ કરવા માટે એ શું કરવું પડે, ઓછામાં ઓછી મૂડી તો જોશે જ, જે ઓછામાં ઓછી મૂડી જોઈએ છે ને, તો આપણે કીધું લઘુત્તમ ભરણું. અને જ્યાં સુધી કંપનીને લઘુત્તમ ભરણાની રકમ ન મળે ત્યાં સુધી આ કંપનીને પોતાનો ધંધો ચાલુ કરી શકતી નથી. એટલા માટે કંપનીનું લઘુત્તમ ભરણું છે ઝડપથી પૂરું થઈ શકે એટલા માટે તે કંપની જ તે શું કરે છે, આ તમામ વ્યક્તિઓને એટલે કે મધ્યસ્થીઓની નિમણૂક કરે છે. એટલે કે તમે જે અમારા શેર છે શેરધારકોને વેચો એના બદલામાં અમે તમને શું આપશું, તો કે બાયંધરી કમિશન આપશું. એટલા માટે આ મધ્યસ્થીઓ છે બધા જ તે એ શું કરશે કે કંપનીના શેર વેચશે અને કંપની પાસેથી આ કમિશન મેળવશે. પછી તમને કીધું છે કે કંપનીના સેક્રેટરી આ મધ્યસ્થીઓની મદદથી, જે આ મધ્યસ્થીઓની મદદથી એટલે શું કે જે આ તમામ મધ્યસ્થીઓ છે તે આ બધા જે મધ્યસ્થીઓ છે બરોબર, મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાનું જે કંપની કાયદાઓ છે, સેબીના કાયદાઓ છે, કંપનીનો નવો અને જૂનો જે કાયદો છે તે, પરંતુ અત્યારે તો આપણે જે નવો કાયદો છે તેને જ તે પાલન કરવાનું છે, પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે. બરોબર, જે સરકારના જે સેબીના જે કાયદાઓ છે, કંપની કાયદાના જે કાયદાઓ છે તેનું સમગ્ર પ્રક્રિયાનું પાલન કરીને, તેની વિધિનું પરિપૂર્ણ પાલન કરીને પછી શું કરશે કે કંપની છે શેર અને પોતાની જામીનગીરીઓ આ તમામ શેર બજારમાં વેચશે અને પોતાના અરજદારને આપશે. જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ જેવું વિજ્ઞાપન પત્ર છે એ સેબી તેને પરમિશન આપે કે ના, કે વિજ્ઞાપન પત્ર બધું જ બરોબર છે, બરોબર, ત્યાર પછી જ તે સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને બે ભાગમાં વહેંચી શકાય. જે આ વિધિ છે એ આપણે બે ભાગમાં વર્ગીકૃત કરશું. કયા બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય, તો સૌથી પહેલા છે શેર અરજીની વિધિ અને બીજું છે શેર વેચણીની વિધિ. હવે શેર અરજીની વિધિ છે એના પાછા ચાર તબક્કા છે, બેંકમાં ખાતું ખોલાવવું, બીજું છે શેર અરજીઓ મેળવવી, ત્રીજું છે શેર અરજીઓનું વર્ગીકરણ અને ચોથું છે શેર વેચણી અને તેનું વેચણી પત્ર તૈયાર કરવું. એટલે કે શેર અરજીની વિધિ છે એના ચાર તબક્કા અને બીજો મુદ્દો છે શેર વેચણીની વિધિ. કંપનીના છે શેર ફાળવી દો પછી શેર કેવી રીતે વેચી શકાય, કંપની છે અરજદારને શેર વેચણી કેટલી રીતે કરે છે બરોબર અને કેવી રીતે કરશું એની માટેના પણ જુદી જુદી પ્રોસેસ, એની વિધિ, એના તબક્કા પાછા જુદા જુદા છે. તો ફરીથી જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને બે ભાગમાં વહેંચી શકાય. કયા બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય, તમને એક માર્કના પ્રશ્નમાં પૂછાય તો પહેલો તબક્કો છે શેર અરજીની વિધિ અને બીજો તબક્કો છે શેર વેચણીની વિધિ. આના પછીના જે વિડીયોમાં આપણે છે શેર અરજીની વિધિના જે ચાર તબક્કા છે બરોબર એને આપણે વર્ગ વિશિષ્ટ અને ઊંડાણપૂર્વક સમજશું. તો શેર અરજીની વિધિ આના પછીના વિડીયોમાં આપણે વિગતવાર સમજશું.